नमस्कार विद्यार्थी मित्रों, गया वीडियो लेक्चर में आपणे एलसीआर श्रेणी परिपथनुं विकल समीकरण जे छे भण्या हता अने आपणे लेक्चर में चर्चा करी हती के एलसीआर श्रेणी परिपथनुं जे विकल समीकरण छे एनो उकेल आपणे बे रीते आ चेप्टर में मेळवाना छीए। एक छे फेजर डायग्रामनी रीत अने बीजुं छे वैश्लेषिक रीत। तो आजे आपणे चर्चा करवाना छीए फेजर डायग्रामनी रीतनी, એટલે કે એલસીઆર શ્રેણી પરિપથ જે છે એનું પ્રવાહનું સમીકરણ આપણે ફેઝર ડાયાગ્રામની રીતની મદદથી મેળવશું, અથવા તમે એમ કહી શકો કે એનો ઉકેલ જે છે એ ફેઝર ડાયાગ્રામની મદદથી મેળવશું। તો સૌ પ્રથમ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ એ ધ્યાન રાખજો કે આપણે શ્રેણી પરિપથની વાત કરીએ છીએ, એટલે કે એલસી અને આર શ્રેણીમાં જોડેલા હોય એ પરિપથની વાત કરીએ છીએ। સમાંતરમાં જોડેલો હોય તો એનો ફેઝર ડાયાગ્રામની એની રીત અલગ આવશે, વચ્ચે આપણે થોડીક એની ચર્ચા કરીશું, પણ સૌ પ્રથમ આપણે પહેલાં શ્રેણી પરિપથ જે છે એની ચર્ચા કરી લઈએ। તો શ્રેણી પરિપથમાં એટલે કે શ્રેણી જોડાણમાં તમને ખ્યાલ જ છે કે પ્રવાહ જે છે એ સમાન હશે દરેક ઘટકનો, એટલે કે એલ સી અને આરમાંથી પસાર થતો પ્રવાહ એક સમાન હશે, પણ દરેક ઘટકના વોલ્ટેજ જે છે એ કેવા હશે, જુદા જુદા હશે। એટલે કે ભાઈ અવરોધના મારે વોલ્ટેજ બતાવવા હોય જેને આપણે વી આર કહીએ, તો એનું સૂત્ર શું થશે, આઈ ઇન્ટુ આર, અવરોધના વોલ્ટેજનું। તમને ટેક્સ્ટ બુકમાં મને ખ્યાલ છે મહત્તમ મૂલ્ય બતાવેલા છે, તો અહીંયા વોલ્ટેજ તમે મહત્તમ લઈ શકો અને પ્રવાહ પણ મહત્તમ જે છે એ લઈ શકો, બરાબર। એવી જ રીતે ઇન્ડક્ટરના વોલ્ટેજ જે છે એ થશે આઈ એક્સએલ, અને ફરીને એકવાર કહું છું કે જો તમે મહત્તમ મૂલ્ય માટે બતાવો તો આને આમ લખાય વીએલએમ ઇઝ ઇક્વલ ટુ આઈ એમ ઇન્ટુ એક્સએલ, એટલે કે મહત્તમ વોલ્ટેજ માટે સૂત્રમાં પ્રવાહ જે છે એ કયો આવશે, મહત્તમ આવશે, બરાબર। પણ અત્યારે હું મહત્તમ નથી લેતો, એવું તમે સમજી શકો કે આરએમએસના આધારે હું સમજાવું છું। અને કેપેસિટરના વોલ્ટેજ આપણે લખીએ તો વીસી બરાબર શું થશે, આઈ એક્સી। આપણે અહીંયા એલ સી અને આર શ્રેણી જોડાણમાં લઈએ છીએ, એનો પરિપથ આપણે ગયા લેક્ચરમાં દોર્યો હતો, એટલે તમને ખ્યાલ હશે એનું જોડાણ કેવું હોય। ચાલો, તો હવે અહીંયા ત્રણે ત્રણ ઘટક શ્રેણીમાં છે એટલે ત્રણેયનો પ્રવાહ સમાન હશે, વોલ્ટેજ જે છે એ જુદા જુદા હશે, તો આપણે એને ફેઝર ડાયાગ્રામની મદદથી ઉકેલવાનો પ્રયત્ન કરીએ। ચાલો, તો સૌ પ્રથમ તો અહીંયા એ ધ્યાન રાખવાનું છે કે પ્રવાહ જે છે એ ત્રણે ત્રણનો સમાન છે, એટલે અહીંયા આપણે ત્રણે ત્રણ માટે પ્રવાહ અલગ બતાવી શકશું નહીં, કારણ કે ત્રણેયનો પ્રવાહ એક જ સરખો છે। તો પ્રવાહનો ફેઝર જે છે એ હું બતાવી દઉં છું, જેને કેપિટલ આઈ વડે બતાવું છું, અહીંયા ફેઝરને આપણે કેપિટલ સંજ્ઞા વડે બતાવશું, તો પ્રવાહનો ફેઝર જે છે એ કેપિટલ આઈ વડે બતાવ્યો છે, બરાબર। અને એનો ખૂણો જે છે એ ધારો કે અહીંયા ઓમેગા ટી પ્લસ ફાઈ અથવા તો ઓમેગા ટી છે, એવી રીતે તમે કહી શકો, એને હમણાં આપણે બતાવીએ। ચાલ, હવે જુઓ આઈ મેં બતાવી દીધું છે, હવે તમારે શું બતાવવાનું છે, ત્રણેય ઘટકો અવરોધ ઇન્ડક્ટર અને કેપેસિટરના વોલ્ટેજના ફેઝર બતાવવાના છે, પણ આઈને ધ્યાનમાં રાખીને, કેમ કે આઈ ત્રણેય માટે સમાન છે એટલે આઈનો ફેઝર આપણે સૌ પ્રથમ બતાવી દીધો છે, હવે એના આધારે ત્રણેય ઘટકના વોલ્ટેજના ફેઝર જે છે એ આપણે બતાવવાના છે। તો સૌ પ્રથમ આપણે વોલ્ટેજનો ફેઝર બતાવીએ અવરોધ માટે, એટલે કે અવરોધના વોલ્ટેજનો ફેઝર બતાવીએ, તો માત્ર અવરોધ ધરાવતો પરિપથ તમે યાદ કરો વિદ્યાર્થી મિત્રો, તો માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં વી અને આઈ જે છે એ સમાન કળામાં હોય, તો અહીંયા તમારે અવરોધ માટે જે વોલ્ટેજનો ફેઝર છે એ ક્યાં બતાવવો પડશે, એક્ઝેટ આઈના ફેઝરની દિશામાં આવશે, એટલે અહીંયા જે છે વી આર, કેપિટલ વી આર એટલે એ અવરોધના વોલ્ટેજનો ફેઝર બતાવે, અને કઈ દિશામાં આવશે, તો કે જે દિશામાં આઈ છે, કારણ કે અવરોધ માટે વી અને આઈ સમાન ગળામાં હોય છે, બરાબર। ચાલો, તો આ અવરોધના વોલ્ટેજનો ફેઝર જે છે એ થઈ ગયો, આ એંગલને વી આર માટે તમે કહી દો, ધારો કે ઓમેગા ટી છે, ઓમેગા ટી વન પણ તમે કહી શકો। ચાલો, એની પછી ઇન્ડક્ટરના વોલ્ટેજનો ફેઝર, તો હવે ખાસ ધ્યાન રાખજો પ્રવાહને ધ્યાનમાં રાખીને બતાવવાનો છે ફેઝર વોલ્ટેજનો, તો માત્ર ઇન્ડક્ટરવાળો પરિપથ યાદ કરો તો એમાં વી કરતાં આઈ જે છે એ કળામાં પાઈ બાય ટુ જેટલો પાછળ હોય છે,
ફરીને બોલું, માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં વી કરતા આઈ કળામાં પાઈ બાય ટુ જેટલો પાછળ હોય, એટલે વી કરતા આઈને પાછળ બતાવવાનું. પણ અહીંયા આપણે આઈ તો બતાવી દીધો છે, કેમકે ત્રણેય માટે આઈ સમાન છે, તો આપણે બતાવવાનું છે વી આઈને ધ્યાનમાં રાખીને. તો આઈ પાછળ છે એમ આપણે કહીએ તો હું એમ કહી શકું ને કે વી જે છે એ આગળ છે, બરાબર. ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં વી કરતાં આઈ પાછળ હોય તો આપણે એનાથી ઉલટું બોલી શકીએ કે આઈ કરતાં વી જે છે આગળ છે. તો અહીંયા આઈ જે છે એનો ફેઝર તમે બતાવી દીધો છે. હવે ઇન્ડક્ટરના વોલ્ટેજનો ફેઝર મારે બતાવવો હોય તો આઈ કરતાં ક્યાં બતાવાય, પાઈ બાય ટુ જેટલો આગળ. તો અહીંયા આઈ છે એની કરતાં આગળ મારે બતાવવો પડે, અને એનો ખૂણો જે છે એ કેટલો બતાવવાનો, આઈ સાથે પાઈ બાય ટુ. ચાલો, તો આ ઇન્ડક્ટરના વોલ્ટેજનો ફેઝર થઈ ગયો, જેને મેં કેપિટલ VL વડે બતાવ્યું છે. એનું મૂલ્ય સ્મોલ VL છે, જે IXL જેટલું છે. એવી જ રીતે અવરોધના વોલ્ટેજનો ફેઝર કેપિટલ VR, અને એનું મૂલ્ય જે છે એ સ્મોલ VR બતાવે છે. ચાલો, હવે ત્રીજી વસ્તુ, કેપેસિટરના વોલ્ટેજનો ફેઝર બતાવવાનો. તો માત્ર કેપેસિટરવાળો પરિપથ યાદ કરો તો એમાં વોલ્ટેજ કરતાં પ્રવાહ જે છે એ પાઈ બાય ટુ જેટલો આગળ હોય. એટલે પ્રવાહ આગળ છે તો એનો અર્થ એવો થયો કે વોલ્ટેજ જે છે એ પાછળ છે પ્રવાહ કરતાં. તો અહીંયા આઈ તો તમે બતાવી જ દીધું છે, બરાબર. એના આધારે તમારે વી બતાવવાનું છે. તો માત્ર કેપેસિટરવાળા પરિપથમાં મેં કીધું એમ પ્રવાહ આગળ છે એમ તમે કહી શકો, અથવા તમે એમ કહી શકો કે વોલ્ટેજ પાછળ છે. તો આઈ તમે બતાવી દીધો છે, વી બતાવવાનો છે, તો વોલ્ટેજ ક્યાં બતાવવા પડે, આઈ કરતાં પાછળ પાઈ બાય ટુ જેટલા. તો અહીંયા જે છે એ કેપેસિટરના વોલ્ટેજનો ફેઝર આવશે, જેને કેપિટલ VC વડે બતાવશું. અને આ જે આપણે પરિપથ લીધો છે એ VC ગ્રેટર ધેન VL, એટલે કે અહીંયા કેપેસિટીવ ભાગ આપણે મોટો લીધેલો છે. તમે એને આમે લખી શકો XC ગ્રેટર ધેન XL, બરાબર. એવું એક્ઝામ્પલ ધ્યાનમાં રાખીને, ઉલટું પણ હોઈ શકે, બેયની ચર્ચા કરીએ. તો જો હવે અહીંયા ત્રણ ફેઝર છે, બરાબર. આલેખની રીત એટલે કે ફેઝર ડાયાગ્રામની રીત કરીએ છીએ, આલેખની રીતે જ આપણે આ પરિપથને ઉકેલવાનો છે. તો સૌ પ્રથમ હવે અહીંયા તમે આ ત્રણ ફેઝરને ત્રણ સદિશ તરીકે કન્સિડર કરી શકો. તો અહીંયા જુઓ, આ બંને ફેઝર જે છે, આ બંને જે સદિશો છે પરસ્પર વિરોધી દિશામાં છે. એટલે આ બંને સદિશનું પરિણામી મેળવવું હોય, બરાબર, VL અને VC ફેઝરનું પરિણામી મેળવવું હોય તો એ બંને પરસ્પર વિરોધી દિશામાં છે, તો એમની શું થશે, બાદબાકી થશે. તો અહીંયા આ બંનેનું પરિણામી જે છે એ કઈ બાજુ આવશે, તો કે VC મોટું છે એટલે એ પરિણામી સદિશ મારે ક્યાં બતાવવો પડશે, તો કે VC બાજુ, કારણ કે VC જે છે એ મેં મોટું લીધેલું છે. તો અહીંયા ખાસ ધ્યાન રાખજો, પરિણામી જે ફેઝર છે આ બંનેનો VC પ્લસ VL, એટલે VC પ્લસ VL આપણે સદિશ સ્વરૂપે લખીએ છીએ, પણ જ્યારે એનું મૂલ્ય લખશું ત્યારે આપણે શું લખવું પડશે, VC માઇનસ VL. કારણ કે બંને ફેઝર વિરોધી દિશામાં છે, એટલે એનું પરિણામી મૂલ્ય જોતું હોય તો બંનેના મૂલ્યની શું કરવી પડે, બાદબાકી કરવી પડે. એટલે અહીંયા આવશે VC માઇનસ VL, પણ અહીંયા સદિશ સ્વરૂપે બતાવ્યું છે એટલે VC પ્લસ VL, બરાબર. અત્યારે એમ લખીએ છીએ ફેઝર સ્વરૂપે. ચાલો, તો એમ થશે. હવે માનો કે આનાથી કદાચ ઉલટો પરિપથ હોય, એટલે કે XL ગ્રેટર દેન XC લીધેલો હોય, બરાબર. તો VL જે છે એ મોટું હોય અને VC જે છે એ નાનું હોય, તો આ બેનું પરિણામી મેળવવા બાદબાકી જ કરવી પડશે. પણ અહીંયા VL મોટું છે એટલે તમારો પરિણામી ફેઝર જે છે એ ક્યાં આવશે, VLની તરફ આવશે, કારણ કે એ ફેઝર મોટો છે. અને એનું મૂલ્ય આમ થશે VL માઇનસ VC થશે, બરાબર. અહીંયા VR જે છે એઝ ઇટ ઇઝ. ચાલો, સમજાય છે. તો હવે આ ત્રણ ફેઝર છે એમાંથી આ બેનું આપણે પરિણામી મેળવ્યું, જે આ છે આપણી માટે VC પ્લસ VL. તો હવે બે ફેઝર રહ્યા, એટલે કે બે સદિશ છે આપણી પાસે, એક VC પ્લસ VL અને એક જે છે VR. આ બંને પરસ્પર કેવા છે, લંબ છે, બરાબર. તો સદિશવાળા ચેપ્ટરમાં શીખ્યા જ હોય, બે સદિશ વચ્ચે જ્યારે ખૂણો 90નો હોય તો પરિણામી સદિશ કઈ રીતે મળે, R બરાબર અંડરરૂટ A² પ્લસ B² કરવાથી, બરાબર. તો એ જ રીતે જુઓ, VC પ્લસ VL અને VR બંને લંબ છે,
એટલે એનો પરિણામી આપણે મેળવવો હોય ફેઝર, તો વી બરાબર શું થાય? અંડર રૂટ વી આર સ્ક્વેર પ્લસ વી સી પ્લસ વી એલ એનો સ્ક્વેર, આવી રીતે મળશે. તો અહીંયાથી સીધી વાત પૂરી થઈ જાય છે કે ભાઈ પરિણામી ફેઝર આવી રીતે મળશે. પણ તમને આ ટેક્સ્ટબુકમાં કઈ રીતે આપ્યું છે? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણની રીતનો ઉપયોગ કર્યો છે. 11મામાં તમે શીખી ગયા કે ભાઈ આ વી આર ફેઝર છે, તો પહેલાં એને સમાંતર તમે એવો ને એવો ફેઝર સદિશ દોરો વી આર. એવી જ રીતે આ વી સી પ્લસ વી એલ છે, તો એને સમાંતર વી સી પ્લસ વી એલ દોરો. એટલે આ માપ વી આર જેટલું થશે, આ જે છે વી સી પ્લસ વી એલ છે. જો અહીંયા ચતુષ્કોણ બને છે. હવે આપણને ખ્યાલ છે કે ચતુષ્કોણ જે છે એનો વિકર્ણ આપણને શું આપે? પરિણામી ફેઝર આપે. એટલે આ આપણને પરિણામી વી જે છે એ મેળવીને આપશે. બરાબર, તો આપણો પરિણામી વી જે છે એ થઈ ગયો. હવે ધારો કે આ પરિપથ હોય કે જેમાં વી એલ ગ્રેટર દેન વી સી આપણે લીધેલું હોય, તો એમાં જુઓ કે પરિણામી સદિશ ક્યાં આવશે? ઉપર, વી એલ પ્લસ વી સી, આ બંનેનો પરિણામ. તો અહીંયા વી આર જે છે અહીંયા બનશે ઉપરની બાજુ, અને આ જે છે એ શું બનશે? વી એલ પ્લસ વી સી બનશે. તો જુઓ અહીંયા જે છે એ તમને પરિણામી વીનો ફેઝર મળશે. બરાબર, તો ડાયાગ્રામ જે છે આખો બદલાઈ જશે, પણ પરિણામી મેળવવા માટે રીત તો સેમ આ જ આવશે. બરાબર, જ્યાં તમે વી સી પ્લસ વી એલ લખ્યું છે, બરાબર, વી એલ પ્લસ વી સી થશે. અથવા તો મૂલ્ય લખો ત્યારે વી એલમાંથી વી સી બાદ કરવું પડશે, જો વી એલ ગ્રેટર ધેન વી સી હોય તો. બાકી ટેક્સ્ટ બુકમાં તો આપણને આ જ પરિપથ આપેલો છે, એટલે એ પ્રમાણે આપણે ચર્ચા કરીએ છીએ. ચાલ, પણ આપણને ખ્યાલ હોવો જોઈએ કે નાનો એવો ફેરફાર કરે તો એ પ્રમાણે જ આપણે કઈ રીતે એને બતાવવું. તો મેં તમને વાત કરી એમ કે અહીંયા પરિણામી ફેઝર આપણને આવી રીતે મળશે, પણ આપણને ટેક્સ્ટબુકમાં સમાંતર બાજુ ચતુષ્કોણની રીત આપી છે, એટલે એ પ્રમાણે આપણે વાત કરીએ. હવે જુઓ, આ જે છે કાટકોણ ત્રિકોણ એનો ઉપયોગ કરો તમે. બરાબર, નીચેની બાજુ કરી શકાય. આ ઉપરનો જે કાટકોણ ત્રિકોણ છે એનો ઉપયોગ કરીએ તો આ કર્ણ થયો અને આ બે બાજુ છે એની. તો કર્ણનો વર્ગ જે છે વી સ્ક્વેર, બરાબર શું થાય? બાકીની બે બાજુના વર્ગનો સરવાળો. આ બાજુ વી આર જેટલી થશે, એટલે વી આર સ્ક્વેર વત્તા આ બાજુ કેટલી થશે? તો કે વી સી પ્લસ વી એલ એના સ્ક્વેર. તો વી જોતું હોય તો વર્ગમૂળ લઈએ, એટલે શું થશે? વી આર સ્ક્વેર પ્લસ વી સી પ્લસ વી એલ એનો સ્ક્વેર થઈ ગયું. જો તો મેં તમને અહીંયા પહેલાં જ કીધું કે એટલું આવશે, પણ આપણે આ સમાંતર બાજુ ચતુષ્કોણની રીતથી મેળવ. ચાલો, આ તો ફેઝરની વાત થઈ. હવે આપણે એનું મૂલ્ય લખીએ. તો મૂલ્યને આપણે શેના વડે બતાવીએ છીએ? સ્મોલ વી વડે. તો પરિણામી વોલ્ટેજનું મૂલ્ય આપણે સ્મોલ વી કહીએ, એવી રીતે અવરોધ માટે સ્મોલ વી આર આપણે કીધેલું જ છે. બરાબર, કેપેસિટર માટે વી સી. હવે અહીંયા મૂલ્ય લખીએ છીએ એટલે વી સી માઇનસ વી એલ આવશે. અગાઉ જ મેં તમને કીધું હતું આ બંને પરિણામી વિરોધી દિશામાં છે, એટલે એનો પરિણામી જે સદિશ ફેઝર મળશે એ બંનેની બાદબાકી કરવાથી મળશે, અને જે ફેઝર મોટો છે એ બાજુ આપણે એની દિશા બતાવવી પડે, એટલે અહીંયા વી સી માઇનસ વી એલ આવશે. ચાલો, તો વી આરની કિંમત મૂકીએ તો વી આર એટલે શું થશે? આ આર અહીંયા સ્ક્વેર થશે, વર્ગ છે એટલે, પ્લસ વી સીની જગ્યાએ આ એક્સી, વી એલની જગ્યાએ આ એક્સ એલ એનો સ્ક્વેર. હવે બંનેમાંથી જુઓ આઈ સ્ક્વેર કોમન કાઢીએ. આ પદમાં અહીંયા ઉપર વર્ગ છે એટલે આમાંથી પણ આઈ સ્ક્વેર, આમાંથી પણ આઈ સ્ક્વેર. આઈ સ્ક્વેર બાર આવશે, તો ઉપર રૂટ છે એટલે બાર શું આવશે? આઈ. તો આ થશે અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ એક્સી માઇનસ એક્સએલ એનો સ્ક્વેર. બરાબર, તો વી બરાબર આપણને આવું સમીકરણ મળે છે. હવે વીના છેદમાં આઈ ઇઝ ઇક્વલ ટુ શું મળશે? અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ એક્સી માઇનસ એક્સએલ સ્ક્વેર. જો એક્સએલ મોટું હોય તો અહીંયા એક્સએલ માઇનસ એક્સી લખવું પડે આપણે. ચાલો, તો વીના છેદમાં આઈ વોલ્ટેજના છેદમાં પ્રવાહ, તો આપણને ખ્યાલ છે એ શું આપે? અવરોધ, પરિણામી અવરોધ. તો આ જે આખું પદ છે વી બાય આઈ એ શું બતાવે છે? પરિણામી અવરોધ બતાવે છે, જેને એલસીઆર શ્રેણી પરિપથ માટે ઝેડ કહેવાય
અને ઝેડ ને આપણે કહેશું પરિપથનો ઇમ્પિડન્સ. શું કહેવાય એને? પરિપથનો ઇમ્પિડન્સ, જેને બતાવાય ઝેડ વડે. તો ઇમ્પિડન્સ એટલે બીજું કાંઈ નથી વિદ્યાર્થી મિત્રો, પરિપથનો પરિણામી અથવા તો કુલ અવરોધ છે, જેને આપણે ઝેડ વડે બતાવશું. બરાબર, એટલે ઝેડનો એકમ પણ શું થશે? ઓહ્મ થશે. જેમ અવરોધનો એકમ ઓહ્મ છે, એક્સેલ એટલે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એનો એકમ પણ ઓહ્મ છે, એક્સી એટલે કેપેસિટરનો અવરોધ જેને કેપેસિટિવ રિએક્ટન્સ કહીએ છીએ આપણે એનો એકમ પણ ઓહ્મ થાય. એવી રીતે ઝેડ જે છે એ પરિપથનો કુલ અથવા તો પરિણામી અવરોધ બતાવે છે, જેને આપણે ઇમ્પિડન્સ તરીકે ઓળખશું, અને એનો એકમ પણ શું થશે? ઓહ્મ થશે. તો આની જગ્યાએ ઝેડ મૂકો તો ઝેડનું સૂત્ર થશે અંડર આર સ્ક્વેર પ્લસ એક્સી માઇનસ એક્સ એનો સ્ક્વેર. ચાલો, આ જે છે આપણને ઝેડ જે છે એક નવી રાશિ એટલે કે પરિપથનો આપણે સમતુલ્ય અવરોધ વ્યાખ્યાયિત કર્યો. હવે મૂળ હેતુ તો આપણો એ હતો કે એલસીઆર શ્રેણી પરિપથમાં પ્રવાહનું સમીકરણ જે છે એ કેવું મળે આપણને. બરાબર, કેમ કે દરેક પરિપથમાં આપણે એ જ કામ કર્યું હતું, માત્ર આર, માત્ર એલ, માત્ર સી, આ ત્રણેય પરિપથમાં સૌ પ્રથમ આપણે શું મેળવતા હતા? પ્રવાહનું સમીકરણ. એટલે કે વી અને આઈ વચ્ચેનો કળા તફાવત કેટલો છે ને એના આધારે આપણે પ્રવાહનું સમીકરણ વ્યાખ્યાયિત કરતા હતા. તો અહીંયા જુઓ, આ જે સી આપણો પરિણામી વી છે, આઈ તો બધા માટે સરખો જ છે, તો વી અને આઈ વચ્ચે અહીંયા કંઈક ખૂણો બને છે. બરાબર, અત્યારે કોઈ ચોક્કસ કિંમત નથી, તો અહીંયા વી અને આઈ વચ્ચેનો જે ખૂણો બને છે એને આપણે કહી દઈએ ફાઈ. એટલે જે વી અને આઈ વચ્ચેનો કળા તફાવત બતાવે છે. અને અહીંયા આકૃતિમાં તમે આ પરિપથ મુજબ જોઈ શકો કે વી કરતાં આઈ જે છે આગળ છે. કોઈ પણ પરિપથ જો એનો કેપેસિટીવ ભાગ મોટો હોય એટલે કેપેસિટીવ પરિપથ થયો, અને કેપેસિટીવ પરિપથ હંમેશા પ્રવાહને આગળ રાખે છે. જો એના બદલે ઇન્ડક્ટર, આપણે જે અહીંયા બીજું ઉદાહરણ લીધું હતું કે ઇન્ડક્ટર મોટું હોય તો એ પરિપથ ઇન્ડક્ટિવ બને, અને ઇન્ડક્ટર પ્રવાહને શું કરે છે? પાછળ રાખે છે. તો આઈ જે છે વી કરતાં પાછળ આવે કંઈક ખૂણે. બરાબર, તો અહીંયા આ જે ખૂણો છે એને આપણે ફાઈ કીધો, એટલે અહીંયા વી અને આઈ વચ્ચેનો કળા તફાવત આપણને ફાઈ જેટલો મળે. તો એના આધારે પ્રવાહનું સમીકરણ આપણે લખી શકીએ આઈ બરાબર આઈ એમ સાઈન ઓમેગા ટી પ્લસ ફાઈ. કારણ કે અહીંયા પ્રવાહ જે છે જો આગળ છે એટલે સમીકરણ શું આવશે? પ્લસ ફાઈ આવશે. બરાબર, એક્સી ગ્રેટર દેન એક્સેલ માટે. જો આનાથી ઉલટું કદાચ ક્યારેક તમને પૂછી લીધું હોય કે એક્સેલ જે છે એ મોટું હોય તો સમીકરણમાં તમારે અહીંયા શું આવે? માઇનસ ફાઈ આવે એક્સેલ ગ્રેટર દેન એક્સી માટે, અથવા તો વીએલ ગ્રેટર દેન વીસી માટે. બંને એક જ વસ્તુ બતાવે છે. તો ચાલો, આપણને ખ્યાલ આવ્યો કે માત્ર એલસીઆર શ્રેણી પરિપથ માટે પ્રવાહનું સમીકરણ જે છે એ શું થશે? આઈ બરાબર આઈ એમ સાઈન ઓમેગા ટી પ્લસ ફાઈ. તો માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં આપણે મેળવ્યું હતું પ્રવાહનું સમીકરણ, ઇન્ડક્ટરમાં માટે મેળવ્યું હતું, અને માત્ર કેપેસિટરવાળા પરિપથમાં. તો તમને એમ થાય કે સાહેબ અમારા કેટલા બધા સમીકરણ યાદ રાખવાના? ના, તો એવી કોઈ જરૂર નથી, તમારે એક જ સમીકરણ જે છે યાદ રાખો એલસીઆર શ્રેણી પરિપથનું, આઈ બરાબર આઈ એમ સાઈન ઓમેગા ટી પ્લસ ફાઈ. બરાબર, અને આ ધ્યાન રાખજો કે આપણે એક્સી ગ્રેટર ધેન એક્સેલ માટે લખેલું છે. તો હવે જુઓ, માત્ર અવરોધ ધરાવતો પરિપથ હોય તો એમાં કળા તફાવત જે છે, માત્ર અવરોધ ધરાવતો પરિપથ હોય તો એની માટે કળા તફાવત જે છે ફાઈ શું થાય? ઝીરો. બરાબર, આપણે લખેલું છે, સમજેલા છીએ કે વી અને આઈ વચ્ચેનો કળા તફાવત જે છે એ શું થાય? ઝીરો થાય. બરાબર, તો ફાઈ બરાબર તમારે શું મૂકવાનું? ઝીરો. તો આ સમીકરણમાં તમે ફાઈ બરાબર જે છે એ ઝીરો મૂકી દો. તો આઈ એમ સાઈન ઓમેગા ટી, જુઓ માત્ર અવરોધ ધરાવતા પરિપથનું પ્રવાહનું સમીકરણ આવી ગયું. એટલે આખા ચેપ્ટરમાં તમારે પ્રવાહનું સમીકરણ આ એક જ યાદ રાખવાનું છે. એના આધારે તમને કોઈ પણ પરિપથ આપેલો હોય એનું સમીકરણ તમે બનાવી શકો કે વિચારી શકો. દાખલા તરીકે માત્ર ઇન્ડક્ટર ધરાવતો પરિપથ આપેલો હોય, બરાબર, તો એની માટે ફાઈ બરાબર આપણે આ સમીકરણ માટે શું મૂકશું? માઇનસ ફાઈ બાય. ધારો કે એક્સેલ ગ્રેટર દેન એક્સી આપવું હોય તો એમાં સમીકરણ આપણે આ યાદ રાખીએ.
तो एमा फाइ खाली शू मुकाय फाइ बाय टू मुकाय पण आपणे टेक्स्ट बुक में प्लस वालू समीकरण आप्युं छे एटले एना आधारे हूँ तमने समझावुं छुं। तो मात्र एल धरावता परिपथ माटे फाइ जे छे आपणे शू मूकवुं पड़े माइनस फाइ बाय टू। तो अहीं समीकरण थई जाय छे आई एम साइन ओमेगा टी माइनस फाइ बाय टू एम प्रवाह जे छे पाछळ होय वोल्टेज करता तो ओमेगा टी माइनस फाइ बाय टू वालू समीकरण आवी जाय। एवी ज रीते मात्र कैपेसिटर धरावतो परिपथ होय तो एनी माटे फाइ बराबर आ समीकरण में आपणे शू मूकशू फाइ बाय टू मूकशू केम के मात्र कैपेसिटर वाला परिपथ में आई जे छे ई कळा में फाइ बाय टू जेटलो आगळ होय वोल्टेज करता एटले एनुं समीकरण आपणने याद छे आई एम साइन ओमेगा टी प्लस फाइ बाय टू आवुं समीकरण आवतुं हतुं। तो मात्र तमारे आज याद राखवानुं छे के भाई मात्र आर माटे फाइ केटलुं थाय एल माटे केटलुं थाय सी माटे केटलुं थाय तमे समीकरण आ एक ज याद राखो अने ए प्रमाणे तमे फाइनी किंमत जे छे एमां मूकी दियो एटले ए परिपथनुं प्रवाहनुं समीकरण जे छे बनी जशे। तो विद्यार्थी मित्रों आज छे फेजर डायग्रामनी मददथी आपणे एलसीआर श्रेणी परिपथना उकेलनी चर्चा करी जेनी अंदर अपने सीख्या के प्रवाहनु समीकरण जे छे आई बराबर शू थाय आई एम साइन ओमेगा टी प्लस फाइ जेम अगाउना त्रण परिपथ में आपणे चर्चा करी थी के भाई प्रवाह केटलो मळे तो एलसीआर श्रेणी परिपथ में प्रवाहनु समीकरण आपणने आवुं मळे छे। एक नवी बात आपणे सीख्या आमां इम्पीडन्स के जे परिपथनो कुल अवरोध के परिणामी अवरोध जे छे बतावे छे। चालो हवे एनाथी आगळनी वात जे छे कि भाई कला तफावत अपने आ मेलवो हो फाइ आम तो कोई चौक्स वेल्यू तो है नहीं अपनी पास तो फाइ मारे मेलव हो तो कई रीते मेवी सकिए तो फरी ने आज त्रिकोण उपयोग करो बराबर उपर टेन फाइ बराबर सामे बाजू एट वी सी प्लस वी एल छेद में पासे बाजू एट वी आर मूल्य लखो तो वी सी माइनस वी एल छेद में आवशे वी आर तो टेन फाइ बराबर शू थे आम वी सी जगह आई एक्सी वी एल जगह आई एक्सएल वी आर जगह आई एल आई आई पर कैंसल थे तो कला तफावत टेन फाइ बराबर एट के कला तफावत मेलवा सूत्र है टेन फाइ बराबर एक्सी माइनस एक्सएल छेद में शू आर थे। तो चलो आ सूत्र थी तमे कड़ा तफावत पण मेळवी शको छो के भाई वी अने आई वच्चेनो खूणो जे छे केटलो थशे एटले के प्रवाह केटलो आगळ छे के केटलो पाछळ कैपेसिटिव परिपथ हशे तो प्रवाह आगळ हशे इंडक्टिव परिपथ हशे तो प्रवाह पाछळ हशे। चलो आटली वस्तु क्लियर थई तो आ संपूर्ण उकेल छे एलसीआर श्रेणी परिपथनो फेजर डायग्रामनी मददथी जेनी अंदर आपणे फेजर डायग्राम बतावेलो त्यारबाद एनी ज मददथी एनो उकेल मेळ्यो उकेल मेळ्या पछी आपणे व्याख्याय कर्युं के अहींया वी अने आई वच्चे जे कड़ा तफावत छे फाइ जेटलो छे एटले एना आधारे आपणे प्रवाहनुं समीकरण पण बतावी दीधुं। तो फेजर डायग्रामनी मददथी तमने एलसीआर श्रेणी परिपथनो उकेल पूछे तो आटली वस्तु तमारे लखवानी होय छे। चलो आगळ जे छे पाछी थोड़ीक चर्चा जे छे आपणे करीए अमुक जे नानी वस्तुओ बाकी छे पहला तो खास वीडियो पॉज कर लखी लेजो। ओके चल लखाई गयो हे तो हवे तमे एक सीम्पल जे छे अनो फेजर डायग्राम जो बतावो होय आ फेजर डायग्राम ज छे पण जेनी अंदर आपणे दरेक घटको बतावेला छे हवे आमां फक्त तमारे धारो के वी अने आई नो फेजर डायग्राम बतावो छे तो धारो के वी जे छे तमे अहींया बतावो छो तो आई जे छे एनाथी आगळ छे आपणे कैपेसिटिव परिपथ लीधेलो छे तो आई जे छे कंईक एनाथी थोड़ोक आगळ आवशे अने बंने वच्चेनो कड़ा तफावत जे छे तमे फाइ बतावी दो कोई पण जग्याए कदाच तमने आपेलुं होई शके पण मूळ वस्तु ए छे के आपणे कैपेसिटिव परिपथ लीधो छे एटले वी करता आई तमारे आगळ बतावो पड़शे अने बे वच्चेनो कड़ा तफावत जे छे तमे फाइ जेटलो बतावी दो एटले मात्र वी अने आई नो फेजर डायग्राम थई गयो। एना आधारे तमे वी अने प्रवाहना जे मूल्यो छे एनो समय साथेनो आलेख पण बतावी शको छो तो वी नो आलेख तो आपणने ख्याल छे एनु समीकरण वी एम साइन ओमेगा टी छे झीरो थी ज शुरू थशे बराबर पण प्रवाहनी वात करो तो हवे जुओ एनी कळा जे छे फाइ जेटली वधारे छे
बराबर अने धन बाजुएथी शुरू थशे तो कोई चौक्स मूल्य नहीं अपनी पास पण तमे अहींयाथी कोई धन मूल्य थी जयरे वोल्टेज जीरो हशे त्यारे प्रवाह महत्तम तो नहीं होय पण जीरो करता वधारे हशे कंईक अने महत्तम करता ओछो हशे एवा बिंदुएथी तमे प्रवाहनो आलेख जे छे ए शुरू करी अने बतावी शको एटले आजे छे वी नो आलेख थई गयो आजे छे आई नो आलेख थई गयो अने बन्ने वच्चे जे कळा तफावत जे छे केटलो छे फाई जे एटले अहींया खास के वोल्टेज जीरो हशे त्यारे प्रवाह महत्तम छे एवी चर्चा आपणे नथी करता पण प्रवाहनुं मूल्य कंईक जीरो करता वधारे मूल्यथी शुरू थतुं हशे महत्तम करता थोड़ूक ओछुं हशे कंईक एटले एवी रीते आलेख जे छे आपणे आई नो बतावानो रहेशे वी नो आलेख तो जीरो थी ज थशे चालो तो आ समय साथ आलेख जो है आप बता दीदो एनी पी जे थोड़ी आप एक्स्ट्रा चर्चा बीजी कर लीए कि आप जो रीता सीख्या एलसीआर श्रेणी परिपथ ना उकेल फेजर डायग्राम की मदद थी एट के आलेख की रीत थी तो आलेख मैं एक बीजी पर रीत है जेने शंकर समतल रीत कहे शू कहवा शंकर समतल रीत शंकर समतल रीत में शंकर संख्या स्वरूप धारवामां आवे तमे मैथ्स वाला हो तो शंकर संख्या जाणता जो अने बायोलॉजी वाला जेटलू हूँ कहूँ एटलू याद राखो तो शंकर संख्या ने आपणे बताविए एक्स प्लस आई वाई वडे एमां जे पहलू पद जे छे जेने आपणे वास्तविक भाग कहीए छीए बराबर अने आ जे छे एने आपणे शुं कहीए छीए काल्पनिक भाग कहीए छीए बराबर तो आपणे जे आ समीकरण जो लिखियो तो इम्पीडन्स नो जेने आपणे झेड वडे बताविए छीए ए समीकरण आम लखाय आर प्लस झेड एल प्लस झेड सी तो एमां आ बंने जे छे झेड एल ने झेड सी जे छे ए शुं बतावे छे काल्पनिक भाग बतावे छे धीमे धीमे समझाव अने आर जे छे ए शुं बतावे छे वास्तविक भाग बतावे छे बराबर तमने टेक्स्टबुक में बहु ओछो आनो ओवरव्यू आपेलो छे એટલે જેટલું જરૂરી છે એટલું જ હું તમને સમજાવું છું બહુ ડિટેલમાં નથી જતા એટલે આ જે એલસીઆર શ્રેણી પરિપથ છે અથવા એનું જે વિકલ સમીકરણ છે એનો ઉકેલ શંકર સંખ્યાની મદદથી મેળવવામાં આવે અને એની માટે જે આલેખનો ઉપયોગ થાય એને આપણે શંકર સમતલ કહીએ છીએ શંકર સંખ્યામાં બે ભાગ હોય છે એક વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ તો અહીંયા આપણે જે સ્વરૂપે સમજશું એમાં આર જે છે એ વાસ્તવિક ભાગ બતાવે છે અને ઇન્ડક્ટર અને કેપેસિટર જે છે એ કાલ્પનિક ભાગ બતાવે છે જ્યાં ઝેડ એલ જે છે એને આપણે કહીએ જે ઓમેગા એલ આ જે છે જેમ મેથ્સમાં તમે શંકર સંખ્યા બતાવવા માટે આઈનો ઉપયોગ કરો એમ ફિઝિક્સમાં આપણે અહીંયા આ ચેપ્ટરમાં જેનો ઉપયોગ કરેલો હોય એટલે હું જે લખું છું જેમ અહીંયા આઈ કાલ્પનિક ભાગ બતાવે છે એમ અહીંયા જે પણ કાલ્પનિક ભાગ જ બતાવે છે શંકર સંખ્યાનો જ ભાગ બતાવે છે એટલે આઈની બદલે મેં જેનો ઉપયોગ કરેલો છે તો એને કહેવાય ઇન્ડક્ટિવ ઇમ્પીડન્સ ઝેડ એલ જે છે એને શું કહેવાય ઇન્ડક્ટિવ ઇમ્પીડન્સ જેનું સૂત્ર થાય જે ઓમેગા એલ પણ જો હું એમ કહું કે એનું મૂલ્ય ઇન્ડક્ટિવ ઇમ્પીડન્સનું મૂલ્ય તો એને ખાલી ઓમેગા એલ કહેવાય એટલે કે એક્સેલ વડે બતાવાય જેને આપણે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહીએ છીએ એટલે કે ઇન્ડક્ટિવ ઇમ્પીડન્સનું મૂલ્ય એટલે શું કહેવાય ઇન્ડક્ટિવ રિએક્ટન્સ જેને આપણે એક્સેલ વડે બતાવી એવી જ રીતે ઝેડ સી જે છે એનું સૂત્ર લખાય માઇનસ જે અપોન ઓમેગા સી એને કહેવાય કેપેસિટી ઇમ્પીડન્સ બરાબર એને શું કહેવાય કેપેસિટી ઇમ્પીડન્સ કહેવાય એનું મૂલ્ય એટલે કેપેસિટી રિએક્ટન્સ અને એને કહેવાય એક્સ સી બરાબર વન અપોન ઓમેગા સી તો આ તો આપણે વાત કરેલી છે પણ અહીંયા નવી જે વાત છે એ આ છે ઝેડ એલ ને ઝેડ સી જેને ઇન્ડક્ટિવ ઇમ્પીડન્સ અને આને કહેવાય કેપેસિટીવ ઇમ્પીડન્સ આપણે વાત કરીએ છીએ એલસીઆર શ્રેણી પરિપથની બરાબર તો આ ત્રણે અવરોધ જ બતાવે છે તો શ્રેણી જોડાણમાં કુલ અવરોધ મેળવવો હોય તો દરેક અવરોધનો શું કરવો પડે સરવાળો તો કુલ અવરોધ ઝેડ આ આપણો પરિપથનો ઇમ્પીડન્સ બરાબર જેને આપણે ઝેડ કીધું તો ત્રણેય અવરોધનો સરવાળો થઈ ગયો ને એટલે આવી રીતે બતાવો
तो आ समीकरण ने आम लखाय झेड बराबर आर प्लस जे ओमेगा एल माइनस जे छेदमा ओमेगा से। तो आवी रीते लखी शको आर प्लस जे कॉमन काढ़ी लो ओमेगा एल माइनस वन अपॉन ओमेगा सी। तो हवे एनु मूल्य व्याख्यायित करवा माटे एने मोड झेड लखा अने मोड झेड आवी रीते व्याख्यायित थाय अंडर रूट आर स्क्वेर प्लस ओमेगा एल माइनस वन अपॉन ओमेगा सी स्क्वेर। अमे लखी शको मूड झेड एटले अंडर आर स्क्वेर प्लस एक्सएल माइनस एक्सी एनो स्क्वेर। अहीं आपणे एक्सएल मोटू लीधेलू छे बराबर। तो ओलामां खाली आपणे झेड वडे व्याख्यायित करता था अने झेडनुं सूत्र आवुं ज लख्युं हतुं आपणे झेड बराबर अंडर रूट आर स्क्वेर प्लस एक्सएल माइनस एक्सी स्क्वेर। हमणां फेजर डायाग्राम जोयो एमां પણ આજે છે આખી સંકર સંખ્યાવાળી રીત છે જેમાં આરને વાસ્તવિક ભાગ તરીકે લઈએ છીએ અને ઝેડ એલને ઝેડ સીને આપણે કાલ્પનિક ભાગ તરીકે, એટલે એમાં ઝેડ આવી રીતે વ્યાખ્યાયિત થાય એનું મૂલ્ય જે છે જેને મૂળ ઝેડ કહેવાય એને આવી રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે। તો ખાસ ધ્યાન રાખજો કે સંકર સંખ્યા સ્વરૂપે કઈ વસ્તુને કેમ દર્શાવવામાં આવે છે, ક્યારેક એમસીક્યુમાં કેમાં પૂછાઈ જાય તો ઝેડ એલ ઝેડ સી શું છે અને એનું મૂલ્ય એક્સએલ ને એક્સી શું છે બરાબર। હવે આને પણ આ લેખમાં બતાવવામાં આવે જેને સંકર સમતલની રીત કહેવાય। તો સંકર સમતલની રીતમાં બધાના અવરોધ એટલે કે ઇમ્પીડન્સ જે છે એ બતાવવામાં આવે, જેમ આપણે ફેઝર ડાયાગ્રામમાં કોને બતાવતા તો કે વી અને આઈના ફેઝરને। ફેઝર ડાયાગ્રામ એવી રીતે છે કે જેમાં વી અને આઈના ફેઝરને આપણે બતાવતા એક સદિશ તરીકે। તો સંકર સમતલની રીતમાં આપણે દરેકના ઇમ્પીડન્સને એટલે કે દરેકના અવરોધને બતાવશું બરાબર। તો ધારો કે અવરોધ જે છે એને આપણે એક્સ અક્ષ ઉપર બતાવીએ છીએ, કોઈ એંગલે બતાવી શકો પણ અત્યારે હું સિમ્પલ સમજાવું છું। તો અવરોધ જે છે એને હું એક્સ અક્ષ ઉપર, પણ આને કહેવામાં આવે વાસ્તવિક અક્ષ બરાબર। સંકર સમતલની રીતમાં એક્સ અક્ષને શું કહેવામાં આવે વાસ્તવિક અક્ષ અને વાય અક્ષને શું કહેવામાં આવે કાલ્પનિક અક્ષ બરાબર। તો આર જે છે એ તમે બતાવ્યું, પછી ઇન્ડક્ટર જે છે એનો અવરોધ આવશે। તો ઇન્ડક્ટરનો અવરોધ જે છે એ ધારો કેટલો છે એક્સએલ, એની સામે શું આવશે એક્સી। આપણને ખ્યાલ જ છે કે એની વચ્ચેનો કળા તફાવત તો પાઈ બાય ટુ જ હોય એટલે એક્સએલ ને એક્સી એ રીતે આવશે। હવે આ ત્રણ જે છે એ સદિશ થઈ ગયા, તો આ બંને પરસ્પર વિરોધી દિશામાં છે એટલે એનું પરિણામી મેળવવું હોય તો બંનેની બાદબાકી, એટલે એક્સેલ મોટું લીધું છે એટલે બાદબાકી જે છે આપણે ક્યાં બતાવશું એક્સેલ બાજુ। તો જુઓ આ એક્સેલ માઇનસ એક્સી થઈ ગયું, આ આર થઈ ગયું, હવે બે સદિશ વધ્યા છે। તો પરિણામી સદિશ આપણે મેળવવો હોય તો આ બંને લંબ છે એટલે કેમ મળશે અંડરરૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, એટલે અંડરરૂટ આર સ્ક્વેર પ્લસ એક્સેલ માઇનસ એક્સી સ્ક્વેર એવી રીતે મળશે। ચાલો હવે ધ્યાનથી જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આમાં પણ તમે સમાંતર બાજુ ચતુષ્કોણની રીતનો ઉપયોગ કરી શકો, જેમ કે અહીંયા આરને સમાંતર આર સામો દોરો તમે, એવી જ રીતે એક્સેલ માઇનસ એક્સીને સમાંતર સામો દોરો તમે। તો જુઓ સમાંતર બાજુ ચતુષ્કોણ બની ગયો। હવે આ પરિણામી જે વિકર્ણ છે એ તમને શેનું માપ આપે તો કે પરિણામી સદિશ। તો ફેઝર ડાયાગ્રામમાં આપણે શેના ફેઝર બતાવ્યા હતા વીના, તો પરિણામી વિકર્ણ સોરી વિકર્ણ જે છે એ શેનું માપ આપે પરિણામી સદિશ, તો એમાં બધે વી બતાવ્યા હતા એટલે પરિણામી સદિશ શેનો મળે વીનો। અહીંયા મેં બધે આર બતાવેલા છે એટલે અહીંયા પરિણામી સદિશ શેનો મળે આરનો, એટલે કે પરિણામી અવરોધ મળે, અને પરિણામી અવરોધને આપણે શું કહીએ છીએ ઇમ્પીડન્સ ઝેડ। તો અહીંયા આ જે છે એ તમને શું મળશે ઝેડ મળશે, એટલે ટેક્સ્ટબુકમાં તમને છે ને આવી સિમ્પલ એક આકૃતિ આપીને સમજાવી દીધું છે આવી રીતે બરાબર, કે ભાઈ અહીંયા એક્સએલ માઇનસ એક્સી આ આર અને ઝેડ, તો એ આ વસ્તુ છે જે મેં તમને આખી સમજાવવાનો પ્રયત્ન કર્યો। આ જે છે એ ઝેડ છે, આ જે છે એક્સએલ માઇનસ એક્સી બરાબર, અને આ જે છે એ આર છે, અને અહીંયા જે ખૂણો બને છે કળા તફાવત એને આપણે કહીએ ફાઈ બરાબર। તો હવે આમાં તમે આ કર્ણનો ઉપયોગ કરો, તો કર્ણનો વર્ગ એટલે બાકીની બે બાજુના વર્ગનો સરવાળો, એટલે એની ઉપરથી તમને ઝેડનું આ જ સમીકરણ મળશે, અને ઝેડ મળી જાય પછી તમે વી પણ વ્યાખ્યાયિત કરી શકો છો। ફેઝરની રીતમાં શું હતું કે આપણે વી મેળવ્યું હતું અને એના ઉપરથી ઝેડ વ્યાખ્યાયિત કર્યું હતું,
આમાં પહેલાં તમને ઝેડ મળશે અને એના પરથી વી તમે સમજાવી શકો, બરાબર. અને બીજી વસ્તુ, કડા તફાવત તમે મેળવશો તો ટેન ફાઈ બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, એટલે જે ફેઝરની રીતમાં મેળવું તો એ જ આવે. મેં પહેલાં પણ તમને કીધું હતું કે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે મેથડ અલગ વાપરશું પણ સૂત્ર અલગ આવવાના નથી. એટલે શંકર સમતલની રીતથી કરો તો પરિણામી વોલ્ટેજ, પરિણામી અવરોધ, પ્રવાહ બધાના સમીકરણ સરખા જ મળે જે ફેઝરની રીતમાં વળતા હોય. પણ ખાલી એક રીત બદલાય છે, ફેઝરની રીતમાં આપણે વી અને આઈના ફેઝર બતાવીએ છીએ, બરાબર. જ્યારે શંકર સમતલની રીતમાં આપણે શું કરીએ છીએ તો કે બધે અવરોધ બતાવીએ છીએ અને એના આધારે આપણે પરિપથને ઉકેલવાનું ટ્રાય કરીએ છીએ. તો મેં કીધું એમ આમાં તમને પરિણામી અવરોધ મળે, પછી એના ઉપરથી તમે વોલ્ટેજને પ્રવાહ જે છે એ વ્યાખ્યાયિત કરી શકો, બરાબર. તો આ આકૃતિ તમને ખાસ ટેક્સ્ટ બુકમાં આપેલી છે તો એ કઈ રીતે છે એ આખું મેં સમજાવ્યું. તો આ જે રીત જે છે એ શંકર સમતલની રીત છે, એટલે કે એલસીઆર શ્રેણી પરિપથને ઉકેલવા માટે શંકર સંખ્યાનો ઉપયોગ કરેલો છે અને એમાં જે આલેખનો ઉપયોગ થાય એને શંકર સમતલ કહેવામાં આવે. તો એક થોડોક આ ઓવરવ્યૂ હતો એ રીતનો, મેં બહુ ડિટેલમાં તો વાત નથી કરી. ખાસ આપણને ટેક્સ્ટ બુકમાં જે છે એ ફેઝર ડાયાગ્રામ જ આપ્યો છે, એટલે ગુજરાત બોર્ડમાં આપણને પૂછાય તો ફેઝર ડાયાગ્રામની રીતે જ પૂછાવાની છે, પણ એક્સ્ટ્રા એમસીક્યુને એની માટે આ બધી વસ્તુ આપણે યાદ રાખવી જોઈએ. ચાલો તો વિડીયો પોઝ કરીને ફટાફટ જે છે આ લખી લ્યો, પછી એક નાની એવી ચર્ચા જે છે આપણે કરીએ. ઓકે, ચાલો, લખાઈ ગયું હશે. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે એલસીઆર શ્રેણી પરિપથનો ઉકેલ ફેઝર ડાયાગ્રામની મદદથી મેળવ્યો, પણ ધારી લ્યો કે કોઈ કિસ્સામાં તમને એલસી અને આર જે છે એ સમાંતરમાં જોડેલા આપેલા હોય તો એનો ફેઝર ડાયાગ્રામ કઈ રીતે બતાવો, બરાબર. ફટાફટ આ વસ્તુ આપણે સમજી લઈએ કે ભાઈ એલસી અને આર જે છે એ સમાંતરમાં જોડેલા અને આપણને એનો ફેઝર ડાયાગ્રામ જે છે એની જરૂર પડી અથવા દોરવાનું કીધું, બરાબર. તો ચાલો પહેલી વાત છે સમાંતર જોડાણ. તો સમાંતર જોડાણમાં વોલ્ટેજ સમાન હોય, બરાબર, અને પ્રવાહ જે છે એ જુદો જુદો હોય. એટલે સૌ પ્રથમ તમારે અહીંયા શું બતાવવું પડશે, વોલ્ટેજનો ફેઝર બતાવી દેવો પડશે, કારણ કે વોલ્ટેજ જે છે એ તો બધા માટે કેવા આવશે, સમાન સમાંતર જોડાણ છે. તો હવે તમારે અહીંયા ફેઝર કોના બતાવવાના, પ્રવાહના. જેમ શ્રેણી જોડાણમાં વોલ્ટેજના ફેઝર બતાવતા હતા એમ અહીંયા તમારે પ્રવાહના ફેઝર બતાવવાના. તો સૌ પ્રથમ અવરોધના પ્રવાહનો ફેઝર બતાવીએ. તો અવરોધ માટે તો વી જે દિશામાં હોય એ જ દિશામાં આઈ હોય, એટલે આઈનો ફેઝર જે છે આ દિશામાં આવશે આયા. ચાલો હવે વી બતાવી દીધું છે, એના આધારે બધાના આઈ બતાવવાના છે. હવે ઇન્ડક્ટર માટે હું પ્રવાહ બતાવું તો ઇન્ડક્ટર માટે વી કરતાં આઈ પાઈ બાય ટુ જેટલો પાછળ હોય. તો અહીંયા વી જે છે એ મેં બતાવી દીધો છે, હવે આઈ જે છે એ પાછળ હોય છે. તો અહીંયા આ ઇન્ડક્ટરના પ્રવાહનો ફેઝર વી સાથે એનો ખૂણો 90°. એવી જ રીતે કેપેસિટરના પ્રવાહનો ફેઝર જે છે, તો કેપેસિટરવાળા પરિપથમાં વી કરતાં આઈ આગળ હોય તો એની માટે આ વી છે એની કરતાં મારે આઈ આગળ બતાવવાનો છે, બરાબર. અને અહીંયા મેં આઈ એલ ગ્રેટર દેન આઈ સી લીધેલું છે એટલે આ મેં મોટું બતાવ્યું છે. ચાલો હવે આ બંને ફેઝર વિરોધી દિશામાં છે એટલે એનું પરિણામી મેળવવું હોય તો બંનેની બાદબાકી થાય એના મૂલ્યની, એટલે આઈ સી પ્લસ આઈ એલ કહેવાય, સોરી આઈ એલ પ્લસ આઈ સી. જ્યારે મૂલ્ય લખશું ત્યારે આમ લખવું પડે, આઈ એલ માઇનસ આઈ સી એમ મૂલ્ય વખતે. ચાલો પછી ચતુષ્કોણ તમે બનાવો તો આ આઈ આરનો ફેઝર પ્રવાહ માટેનો, બરાબર. એવી જ રીતે અહીંયા જે છે આઈ એલ પ્લસ આઈ સી. તો હવે આ પરિણામી જે વિકર્ણ જે છે એ તમને શેનું માપ આપશે, વીનું માપ નહીં આપે, પરિણામી પ્રવાહના ફેઝરનું, એટલે શેનું માપ આપશે આઈનું. એટલે પરિણામી આઈ મેળવો તો એ તમને આમ મળશે ને, હવે તો એટલું સમજી શકો કે આઈ આર સ્ક્વેર પ્લસ આઈ એલ પ્લસ આઈ સી સ્ક્વેર. અને જો મૂલ્ય લખો તો આઈ બરાબર શું થશે, અંડરરૂટ આઈ આર સ્ક્વેર પ્લસ આઈ એલ માઇનસ આઈ સી એનો સ્ક્વેર.
मूल्य आ रीते लखाशे। समझाय छे? तो समांतर जोड़ाण में फेजर डायग्राम आवो बनशे। आ वी छे, आ आई छे, बे वच्चेनो कड़ा तफावत एटले फाई। आपणे इंडक्टर वालो भाग अहींया मोटो लीधेलो छे, अहींया जो वी करता आई जे छे ई पाछळनी बाजू छे। तो एलसीआर समांतर जोड़ाण होय तो फेजर डायग्राम आवी रीते बनशे। એમાં પરિણામી પ્રવાહ જે છે એ આ સમીકરણથી મળશે। અહીંયા તમે દરેક પ્રવાહનું પછી સૂત્ર પણ મૂકી શકો। આઈ માટે વીના છેદમાં આર, આઈએલ માટે વીના છેદમાં એક્સએલ, આઈસી માટે વીના છેદમાં એક્સી, અને એની ઉપરથી ઝેડ પણ વ્યાખ્યાયિત કરી શકો છો। ચાલો તો સમાંતર જોડાણ માટે કઈ રીતે ફેઝર ડાયાગ્રામ આવશે એની પણ થોડીક આપણે ચર્ચા કરી। તો આશા રાખું કે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે ભણ્યા કે એલસીઆર શ્રેણી પરિપથનો ઉકેલ ફેઝર ડાયાગ્રામની મદદથી, ખાસ એ તમારે મગજમાં રાખવાનું છે। કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે મને જણાવી શકો છો। મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં। થેન્ક યુ।